હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ, આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેનો ચેપ્ટર નંબર 7 સામાજિક આંદોલન, તો આ વિડીયોમાં આપણે સામાજિક આંદોલનનો અર્થ શું છે એટલે કે તેની વ્યાખ્યા જોઈશું, અને તેના લક્ષણો કયા કયા છે તો તે અંગેની વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં કરીશું, જે તમને 2 માર્કમાં અથવા તો લોંગ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે છે. તો ચેપ્ટર શરૂ કરતાં પહેલાં આપણે કેટલીક પ્રાથમિક બાબતો જોઈ લઈએ. તો સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું છે? તો સામાજિક આંદોલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સામાજિક ચળવળ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેના માટે સોશિયલ મૂવમેન્ટ શબ્દ પ્રયોજવામાં આવે છે. સામાજિક ચળવળ કે આંદોલન આખરે તો સમાજમાં થતા હોવાથી એની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર સમાજની વ્યવસ્થા ઉપર પડે છે. એટલે કે જે આંદોલન ચલાવવામાં આવે છે તો એ સમાજમાં જ થાય છે. તો આ સામાજિક આંદોલન જે ચલાવવામાં આવે છે તો એની પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે સીધી કે આડકતરી રીતે એટલે કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે આપણા સમાજ ઉપર આંદોલનની અસર પડે છે. આથી આ એકમમાં સામાજિક આંદોલન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આપણે હાલમાં જે ખેડૂતોનું આંદોલન ચાલે છે આંદોલન, તો એ આંદોલનની સીધી અસર કોના પર પડે છે? તો આપણા સમાજ ઉપર પડે છે. તો કઈ રીતે પડે છે? તો એના કારણે જે ભાવ વધે છે અથવા તો જેનો વિરોધ કરવામાં આવે છે તો એ વિરોધના કારણે તેની સીધી અસર આપણા સમાજ ઉપર પણ પડે છે. તેવી જ રીતે અગાઉ થયું હતું પાટીદારોનું આંદોલન, તો એના કારણે સમાજ ઉપર પણ તેની અસર પડી હતી. કેટલાક લોકોએ જે સમાજની સરકારની સંપત્તિ હતી તો એને તોડફોડ કરવામાં આવી હતી અથવા તો તેને આગચંપી પણ કરવામાં આવી હતી. એટલે કે જે પણ કોઈ આંદોલન થાય છે તો એની સીધી કે આડકતરી રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે તેની સીધી અસર સમાજ ઉપર પડતી જોવા મળે છે. તો સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં વહેલવહેલો વાપરવામાં આવ્યો હતો. તે સમયે આ શબ્દ અમુક ચોક્કસ અર્થમાં વપરાતો, અને આજે આ શબ્દનો ઉપયોગ કિસાન ચળવળ, ખેડૂત મજૂર આંદોલન, યુવક આંદોલન, મજૂર આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, ભૂદાન ચળવળ આંદોલન, ગુજરાતમાં થયેલું નવનિર્માણ આંદોલન વગેરે અનેક ઘટનાઓ દર્શાવવા માટે થયો છે. એટલે કે જે આંદોલન શબ્દ છે તો એ કઈ ક્યારે ક્યારે થયો હતો? તો કિસાન ચળવળ, ખેત મજૂર આંદોલન, યુવક આંદોલન, મજૂર આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, ભૂદાન ચળવળ, ગુજરાતમાં થયેલું નવનિર્માણનું આંદોલન, તેવી જ રીતે પાટીદારનું જે આંદોલન થયું હતું, તો એ તમામ ઘટનાઓમાં તે આંદોલન શબ્દ પ્રયોજવા લાગ્યો હતો. જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે. શું છે? તો જુદા જુદા કોઈ સમાજ હોય તો એ જુદા જુદા સમાજમાં વિવિધ વિભાગો તરફથી રૂઢિગત જે સંસ્થા કે મૂલ્ય હોય તો એને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે. એટલે કે જે પ્રાચીન આપણે રીત રિવાજો હતા તો એના બદલે નવા રીત રિવાજોની માંગણી માટે રજૂ કરવામાં આવે છે. પરંતુ પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાઓ જૂની તેવો જાળવી રાખવા માટેના પ્રયાસો પણ થાય છે. એટલે કે એક પક્ષ જે હશે તો એ નવી માન્યતાઓને મત રજૂ કરશે, જ્યારે બીજો પક્ષ હશે તો એ જૂના જે રીતિરિવાજો છે તો એને ટકાવી રાખવા માટે પ્રયાસ કરે છે. આમ એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો, આ બંને વચ્ચે કોઈ ને કોઈ સ્વરૂપનો સંઘર્ષ થાય છે. આ ઘટના સામાજિક આંદોલન જન્માવે છે. એટલે કે શું છે? તો કોઈ એક પક્ષ હશે તો એ નવા વિચારો કે મૂલ્યને અપનાવવા માટેના પોતાના મત રજૂ કરશે, જ્યારે કોઈક બી નામની પક્ષ હશે અથવા તો જૂથ હશે તો એ શું કરશે? તો જે જૂના તેઓ છે અથવા તો જૂની જે રીતરિવાજો છે તો એને જાળવી રાખવામાં પોતાનો પ્રયાસ કરશે. હવે એ જૂથ અને બી જૂથ વચ્ચે અણબનાવ બને છે, તેના લીધે શું થશે? તો આંદોલનની શરૂઆત થશે. જે પાટીદાર વખતે આંદોલનમાં થયું હતું અનામત માટે, કે અનામત મેળવવા માટે એક જૂથ હતું અને સરકાર શું હતું? તો એ અનામતનો વિરોધ કરતો હતો. તો એના કારણે શું થયું? તો બંને વચ્ચે મતભેદ થયા અને આંદોલનની શરૂઆત થઈ હતી. આ રીતે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થઈ
જતી ઘટના નથી, તેની પાછળ સભાનતાપૂર્વકના હેતુઓ રહેલા હોય છે. એટલે કે આંદોલન એમ જ થઈ જતું નથી, પરંતુ તેની પાછળ સભાનતાપૂર્વકના કેટલાક હેતુઓ રહેલા હતા. તો આપણે જે પાટીદાર વખતે થયું હતું તો એના અનામત મેળવવા માટેનો હેતુ તેમાં રહેલો જોવા મળે છે. તેમાં પરિવર્તન માટેની સભાન માંગણી રહેલી હોય છે. આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે. વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે અને સમસ્યાઓના નિવારણનો માર્ગ રજૂ કરે છે અને પરિવર્તનની માંગણીનું વાજબીપણું પ્રસ્થાપિત કરે છે. જે હાલમાં ખેડૂત આંદોલન ચાલે છે તો એમાં જે કાયદાઓ બનાવવામાં આવ્યા હતા તો એ કાયદાઓથી કોણ છે તો આંદોલનકારીઓ અસંતુષ્ટ છે. એટલે કે ખેડૂતો અસંતોષ વ્યક્ત કરે છે, સમસ્યાઓના નિવારણનો માર્ગ રજૂ કરે છે. એટલે કે આ જે ખેડૂત અંગેના જે કૃષિ કાયદાઓ બનાવવામાં આવ્યા છે તો એ દૂર કરવા માટે આંદોલનકારીઓ પ્રયત્ન કરે છે અને પરિવર્તનની માંગણીનું વાજબીપણું પ્રસ્થાપિત કરે છે. એટલે કે જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તો એ દૂર કરવા માટે તેઓ આંદોલન કરે છે. હવે જોઈએ સામાજિક આંદોલનનો અર્થ. એટલે કે સામાજિક આંદોલનની વ્યાખ્યા જે તમને બે માર્કમાં પૂછાઈ શકે છે તો એ જોઈએ. તો સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે. શું છે? તો સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે. મોટાભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે. શું છે? તો જે સામાજિક પરિવર્તન જે છે તો એ કેવું હોય છે? ધીમું હોય છે અને બિન આયોજિત હોય છે. પરંતુ લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન સમાજમાં દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાની જરૂર પડે છે. શું છે? તો કેટલીક વખત પ્રવર્તમાન એટલે કે હાલના જે સમાજમાં કોઈ દૂષણ હોય તો એ દૂષણ દૂર કરવા, ફોર એક્ઝામ્પલ કોઈ રીત રિવાજ હોય તો એ દૂર કરવા માટે આંદોલન કરવામાં આવે છે અને નવી જીવન પદ્ધતિઓ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાની જરૂર લાગે છે. પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે લોકોના કામ ચલાવ અને છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહી શકાય નહીં. શું છે? તો લોકોના કોઈ કામ ચલાવ એટલે કે કોઈક રિવાજ દૂર કરવો છે તો એક વખત જૂથ બની જાય અને ફરી છૂટા થઈ જાય તો એને સામાજિક આંદોલન કહેવામાં આવશે નહીં. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જુદી જુદી વ્યાખ્યા આપી છે. તો આ તમારા માટે ખૂબ જ અગત્યની છે, બે માર્કમાં પૂછાઈ શકે છે કે સામાજિક આંદોલનની વ્યાખ્યા. તો બ્રુમ અને સેલ્સનિક દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. શું છે? સામાજિક આંદોલનની વ્યાખ્યા. તો લોકોનું સામૂહિક પગલું એટલે કે બધા લોકો ભેગા થઈને કોઈક પ્રવૃત્તિ કરે, જ્યારે સંગઠિત થઈને એટલે કે લોકો ભેગા મળીને લાંબા સમય માટે, ટૂંકા ગાળા માટે નહીં, એક બે દિવસ માટે ભેગા થઈને આંદોલન કરે તો એ નહીં, પરંતુ લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે સામૂહિક જે પગલાં ભરવામાં આવે છે તો એને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. જે નવનિર્માણ ગુજરાતમાં આંદોલન થયું હતું તો એ તેનું ઉદાહરણ છે. એટલે કે સમાજમાં પ્રવર્તમાન દૂષણો દૂર કરવા, એટલે કે હાલમાં જે કોઈ સમાજમાં દૂષણો હોય તો એ દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિઓ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. શું છે? તો કોઈ સમાજમાં ફોર એક્ઝામ્પલ લઈએ કે બાળ લગ્નનો કોઈક દૂષણ છે તો એ બાળ લગ્ન દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ એટલે કે બાળ લગ્ન દૂર કરવા અને જે પુખ્ત વયે લગ્નની પદ્ધતિ છે તો એ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે સંગઠિત થઈને એટલે કે લોકો ભેગા મળીને લાંબા સમય સુધી ઝુંબેશ ચલાવે એવું જે સામૂહિક પગલું ભરવામાં આવે તો એને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ તો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેયને તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય છે. શું છે? તો સામાજિક આંદોલન એટલે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અથવા તો હેતુ હોય છે. જે આપણે જોયું હતું કે પાટીદારોનું આંદોલન થયું હતું તો એનો ધ્યેય શું હતો? તો અનામત મેળવવાનો તેમનો ધ્યેય હતો અથવા તો હેતુ હતો. આ ધ્યેયને સામાજિક માળખામાં પરિવર્તન લાવવામાં જે આવે છે તો એને સામાજિક ચળવળ અથવા તો સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા યાદ રાખવાની છે. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેયને સામાજિક માળખામાં પરિવર્તન લાવવું તેને શું કહેવામાં આવે છે? સામાજિક ચળવળ અથવા તો આંદોલન કહેવામાં આવે છે. હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે સામાજિક આંદોલનના લક્ષણો. તો આ પણ તમને બે માર્ક તરીકે પૂછાઈ શકે છે કે સામાજિક આંદોલનના લક્ષણો કયા કયા છે તો એ જોઈએ.
તો આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે, જેને આપણે વ્યાખ્યામાં જોયું કે આંદોલન શું છે. તો સામાજિક હોય છે, એટલે કે કોઈ એક વ્યક્તિ કોઈક વસ્તુનો વિરોધ કરે તો એને આંદોલન ન કહેવાય, પરંતુ સામાજિક અનેક લોકો ભેગા થાય છે અને લાંબા ગાળાના છે, એટલે કે એક દિવસમાં આપણે વિરોધ નોંધાવીએ તો એને આંદોલન કહેવાય નહીં, પરંતુ લાંબા સમય સુધી જો એ ચાલુ રહે તો એને શું કહેવામાં આવે છે, આંદોલન કહેવામાં આવે છે. તો પ્રથમ લક્ષણ શું છે, તો આંદોલન એ સામાજિક છે, એટલે કે એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ સમૂહમાં ભેગા થઈને કરવામાં આવે છે અને લાંબા ગાળાની પ્રક્રિયા જોવા મળે છે. બીજું લક્ષણ શું છે, તો આંદોલન સામૂહિકતા ધરાવે છે, જે આપણે જોયું કે ફક્ત એક વ્યક્તિ કોઈક વસ્તુનો વિરોધ કરે તો એને આંદોલન કહી શકાય નહીં, પરંતુ કોઈક સમાજના કોઈક એક જૂથ હોય અથવા તો સમાજના દરેક વ્યક્તિઓ ભેગા થઈને કોઈક વિરોધ દર્શાવે તો એ શું છે, સામૂહિકતા, એટલે કે એકથી વધારે વ્યક્તિઓ તેમાં સામેલ હોવા જોઈએ. કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે, જે આપણે વ્યાખ્યામાં જોયું હતું કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે, એટલે કે આંદોલન ધ્યેયલક્ષી હોય છે, પોતાનો હેતુ હોય છે, જે આપણે જોયું હતું અનામત મેળવવાનો ધ્યેય હોઈ શકે. હાલમાં જે ખેડૂતનું આંદોલન ચાલે છે તો જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તો એ કાયદાઓ દૂર કરવા માટેનો ધ્યેય છે, તો એ પણ તેના ઉદાહરણ છે. એટલે કે કોઈ પણ આંદોલન હોય છે તો એનું ધ્યેયલક્ષી હોય છે, એટલે કે આંદોલન જે કરવામાં આવે છે એનો ચોક્કસ હેતુ અથવા તો ધ્યેયને ધ્યાનમાં રાખીને જ આંદોલન કરવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. શું છે, તો જે આંદોલન કરવામાં આવે છે તો એ ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. જે આપણે હાલમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે તો એમાં ચોક્કસ વિચારસરણીને અનુસાર તેઓ પ્રેરિત થઈને આંદોલન ચલાવે છે. આંદોલનની ક્રિયા તરફથી અભિમુખતા હોય છે. શું છે, આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવેલી જોવા મળે છે. તો એ તેનું આંદોલન એક લક્ષણ છે આંદોલનનું, કે ક્રિયા તરફની અભિમુખતા તેમાં દર્શાવેલી જોવા મળે છે. ત્યારબાદ છે, લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. શું છે, તો જે પણ કોઈ આંદોલન થાય છે તો એમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય, એટલે કે એકબીજા સાથેની આંતરક્રિયા જોવા મળે છે. એટલે કે એક વ્યક્તિ વિરોધ કરશે તો બીજો વિરોધ નહીં કરે એવું નહીં હોય, પરંતુ દરેક વ્યક્તિ કે વ્યક્તિઓનું જે ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય એટલે કે આંતરક્રિયા જોવા મળે છે. તો આ એક તેનું લક્ષણ છે. ત્યારબાદ પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. શું છે, તો પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓ, એટલે કે જે અનામત હતું કે હાલમાં ખેડૂતોને જે કાયદા રદ કરવા માટેનું આંદોલન છે, તો એ માટેની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરવ્યૂ આપવામાં આવે છે, સમાચારમાં છાપવામાં આવે છે, તો એ અનેક પ્રકારના ઉપયોગ તેમાં કરવામાં આવે છે. પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. શું છે, તો જે પણ કોઈ આંદોલન કરવામાં આવે છે તો એના કારણે સમાજમાં બદલાવ આવે છે, રીતિ જે નિયમો હોય છે તો એમાં બદલાવ આવે છે, સાતત્યતા એટલે કે તેમાં જોવા મળે છે. તો આ પણ આંદોલનનું લક્ષણ છે. તો આ આંદોલનના લક્ષણો ખૂબ જ અગત્યના છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.